સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના અંત માટે દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે બાવડા ખાતે ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ પણ કોરોના રસી મુકાવી હતી. કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઈ કોરોના યોદ્ધાઓ એવા તબીબોએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા અને આ કોરોના રસી સંપૂર્ણ સલામત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જય હિન્દ, ભારત માતા કી જય. કોરોના મહામારી જેણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો એને નાબૂદ કરવા માટે જ્યારે સમગ્ર ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે એક ડૉક્ટર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે લોકોને કોરોના મહામારીની જે વેક્સિન છે એનો ડર દૂર થાય એ હેતુથી લગભગ 1.5 વર્ષ પહેલાં મેં બાયપાસ સર્જરી કરાવેલ છે. તેમ છતાં પણ આજે બાવરામાં શરૂ થયેલ વેક્સિનેશનની કામગીરી દરમિયાન પ્રથમ ડોઝ આજે મુકાવી અને હું અહીં આરામથી બેઠો છું. કોઈ પણ જાતની તકલીફ આમાં થતી નથી એવો મને પૂરો વિશ્વાસ છે અને મેં અનુભવ્યું છે. ત્યારે લોકોને એ જ સૂચના આપવા માગું છું કે કોઈપણ જાતના ડર વગર વેક્સિન મુકાવો અને કોરોનાને નાબૂદ કરવામાં સરકારની મદદરૂપે આવી અને પોતાની ફરજ બજાવો. જય હિન્દ, જય ભારત. હું ડૉક્ટર નીલેશ ભટ્ટ, પ્રેક્ટિસિંગ ફિઝિશિયન, બાવળા પ્રેક્ટિસ કરું છું અને સરકારશ્રી તરફથી ગોઠવેલી વ્યવસ્થાના ભાગરૂપે આજે મેં કોરોનાની અગેન્સ્ટમાં જે વેક્સિન આવ્યું છે કોવિશિલ્ડ, એ મેં આજે જ મેં મુકાવ્યું છે અને વેક્સિન મુકાવ્યા પછી કોઈ તકલીફ થઈ નથી અને વેક્સિન સુરક્ષિત છે. હું બધાને ભલામણ કરું છું કે બધાએ કોરોનાને હરાવવા માટે આ વેક્સિન લેવું જોઈએ.